વાંકાનેર તાલુકાના 85 ગામના ખેડૂતોની માઠી દશા હોય તેમ અતિવૃષ્ટિ બાદ કપાસમાં ગુલાબી ઈયળ આવવાથી હવે કપાસનું ઉત્પાદન શક્ય ન હોય. ખેડૂતો પોતાના ખેતરમાંથી કપાસના ઉભા પાક પર ટ્રેક્ટર ચલાવી પાકને કાઢી નાખ્યો હતો અને આ ગુલાબી ઈયળો સંપૂર્ણપણે નાશ પામે તે માટે કપાસના છોડના ઢગલા કરી સળગાવી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ખેડૂતોએ કપાસના ઉત્પાદનમાં એક વીઘા દીઠ અંદાજિત 1-2 મણ કપાસનો ઉતારો લીધો હતો. ત્યાં ગુલાબી ઈયળ આવી જતા કપાસના ઝીંડવા બગડી ગયા છે. આમ આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિ અને ગુલાબી ઈયળના ત્રાસના લીધે કપાસના વાવેતરમાં ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. 85 ગામના ખેડૂતોને વર્ષ 2016-17 અને વર્ષ 17-18 પાક વીમો હજુ સુધી મળેલ ન હોય ખેડૂતો પર સંકટોના વાદળો છવાયા છે. 85 ગામના ખેડૂતોએ વર્ષ 2016-17 પાક વીમો મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરેલ છે અને જો પાક વીમાના પૈસા ટૂંક સમયમાં મળે તો ખેડૂતો આગામી રવિ પાક માટે બિયારણ અને જંતુનાશક દવા ખરીદી શકશે તથા ખેડૂતો આવી અસહાય પરિસ્થિતિમાં રવિ પાક માટે ચિંતાથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આ કપાસમાં લીલે ગુલાબી ઈયળ આવતા આ ખેડૂત ભાઈઓને કાંઈ આમાં વર્તું નથી. આ સરકાર હજી વીમા કોઈ આપતી નથી. પ્રીમિયમ ભર્યું છે. હવે અમારે પાછું નવું વાવેતર કરવા આ કપાસ કાઢી નાખવાનો છે. હવે પાછું નવે વાવેતર આમાં કાંઈ વળતર છે નહીં. મણ 2-2 મણ કપાસ થાય. કપાસની પરિસ્થિતિ એવી છે કે ગુલાબી ઈયળ પછી અતિવૃષ્ટિ વરસાદ જેના કારણે એકદમ પાક નિષ્ફળ ગયો છે. ખેડૂત અત્યારે માથે ઓટીને રોવે છે. પરિસ્થિતિ અમારી એવી છે કે ઓલા હાવજના પૂંછડે વાંદરને બાંધો હોય અને દાંત કાઢતો હોય કે છે હજી દાંત કાઢે છે એમ અત્યારે અમારી પરિસ્થિતિમાં પૈડા માથે પાટું મારવામાં આવી રહ્યું છે. અમને તો એવું લાગી રહ્યું છે. હવે જે કાંઈ પણ અમારે પ્રત્યે સરકાર વેદના રાખે અને અમારા ગામમાં તો 16-17 વીમો નથી આવ્યો, 17-18 નથી આવ્યો અને એમના આખે આખી પરિસ્થિતિ ગામની બહુ ભયંકર ને દયનીય ખેડૂતની તો છે કે જેથી કરીને જો જલ્દી વહેલાઈ તકે સરકાર વીમા કંપની સામે લાલ આંખ કરે એવી અમારી ઈચ્છા છે. કારણ કે આનો મતલબ તો એ થયો કે 50 રૂપિયા ગવર્મેન્ટ દે છે, 5 રૂપિયા ખેડૂત દે છે, ભલે ખેડૂત 5 દે છે પણ 50 રૂપિયાનું વળતર સીધું જો ખેડૂતને હોય આપતા હોય ને તો અમારે કોઈ જરૂર રહેતી નથી આ વીમાની. પણ એક કોરાથી દેશમાં મોટી મોટી આપણા જાહેરાતો થાય વીમા ફસલ યોજના અને પછી કાંઈ મળતું નથી તો આ પરિસ્થિતિ છે. એમાંય 15-17 વીમાનું તો અમારે હાઈકોર્ટમાં કાયદેસર કેસ કરવો પડ્યો છે, તોય પણ હજી કાંઈ જવાબ આવ્યો નથી અને કેસમાં મુદત પડે છે. સરકાર અમને કહે છે કે ભાઈ તમે જવાબ જલ્દી રજૂ કરો જો જેથી કરીને એનો નિકાલ આવે ને તોય ખેડૂત પાસે કાંક અત્યારે રવિ પાકના વાવેતર માટે થોડા ઘણા રૂપિયા આવી શકે એવી પરિસ્થિતિ છે. બાકીનું આ ગામ માટે તો અત્યારે ભયંકર પરિસ્થિતિ છે. કારણ કે ખેડૂતો લોન લેવામાં મારે પોતાને જ સહકારી છે, ઉપરાંત પર્સનલ છે, ઉપરાંત ખેતીવાડી સુધારણા છે, પણ અમુક તો છોકરાઓને બિચારા પરણાવવાની લોન લે છે. હવે શું કરવું એ પરિસ્થિતિ છે. માથે આભ ને નીચે ધરતી આ ખેડૂતની દશા છે. તો જેથી કરી વહેલી તકે સરકાર યોગ્ય નિર્ણય લે એવી ખાસ અમારી લાગણી ને માગણી છે. પણ સરકારે ખરેખર અત્યારના સમયમાં વિચારવા જેવી પરિસ્થિતિ ખૂબ ભયંકર છે. જય હિન્દ.